તો અન્ય એક બ્રેકિંગ ન્યૂઝ સુરતથી સામે આવી રહ્યા છે. કમોસમી વરસાદને કારણે સુરતમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે અને ખેડૂતોમાં એને જ લઈને ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે. ખેતરમાં ડાંગરની કાપણી સમયે જ આ કમોસમી વરસાદ થયો. 2 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું, તેને હાલ નુકસાન પહોંચ્યું છે. વરસાદથી 20-25% જેટલા પાકને નુકસાન પહોંચ્યું છે. એક સિઝનમાં અંદાજે 250 કરોડની ડાંગરનું ઉત્પાદન થાય છે. જો કે કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતોમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અને આજ અંગે વધુ વિગતો મેળવીશું. સુરતથી સંવાદદાતા સંજય મહંત લાઈવ જોડાયા છે. સંજય, જ્યાં ક્યાર વાવાઝોડાની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો, સુરતમાં પણ ડાંગરના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે, ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ, શું કહેવું છે ખેડૂતોનું? ચોક્કસ, દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો ઋતુચક્ર જે છે એમાં ફેરફાર થઈ રહ્યા છે, જેની સીધી અસર ખેડૂતો પર અને ખેતી પાક પર થઈ રહી છે. જે વરસાદ હાલ વરસી રહ્યો છે, વરસાદના કારણે ખેતીમાં નુકસાન થયું છે. ડાંગરનું જે પાક છે, ડાંગરનો પાક કાપણીની તૈયારીમાં હતો ત્યારે ઘણી બધી જગ્યા ઉપર પાક જે છે એ કાપીને ખેડૂતોએ ખેતરમાં મૂક્યો છે અને જે વરસાદ વરસ્યો છે, 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદના કારણે ભયંકર નુકસાન થઈ રહ્યું છે. પાક જે છે એ કાપીને ખેડૂતોએ મૂક્યો હતો. હવે જોઈ શકો છો કે આમાં વરસાદના લીધે નીચે પાણી જે ભેગું થતું હોય છે તેની જે અસર છે એ દાણા પર જોવા મળે છે. અને આ જે દાણો છે એ દાણો હવે લાલ થઈ જશે અને કહી શકાય કે દાણો એની ગુણવત્તા ખરાબ થતાં ખેડૂતોને જે પૈસા છે એ પૈસા ઓછા મળે તેવી શક્યતા છે. એક મણ પર ખેડૂતોને 120 જેટલું નુકસાન થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. ખેડૂતોએ ખેતરમાં પાક કાપીને નાખ્યો છે અને કાપીને જમીન પર પડેલો આ જે પાક છે તેમાં વરસાદ વરસતા ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ જ પરિસ્થિતિ, ખાસ કરીને નવસારી બારડોલીમાં પણ ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ચોમાસા દરમિયાન ખેતી પાકમાં મહત્ત્વનો પાક તરીકે ડાંગરનું ઉત્પાદન ખેડૂતો લેતા હોય છે ત્યારે આ વરસાદ જે વરસી રહ્યો છે, વરસાદ વરસતા ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેતરોમાં જે પાક છે પાક કાપીને નાખ્યો છે અને ઉપરથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડાંગરનો જે પાક છે તેની ગુણવત્તા પર અસર થાય છે અને તેની અસર હવે ડાંગરના ભાવ પર જોવા મળશે. જે પાક ઊભો છે તેમાં ઓછું નુકસાન છે, પરંતુ કાપીને નાખ્યો છે તેમાં ભયંકર નુકસાન થયું છે. ખેડૂતો શું કહી રહ્યા છે, કયા પ્રકારની હાલત છે, કેટલું નુકસાન થશે, ખેડૂતો સાથે વાત કરીશું. મનુભાઈ જણાવો, દક્ષિણ ગુજરાતની વાત કરીએ, ખાસ કરીને કાંઠા વિસ્તારનો મુખ્ય પાક ડાંગર છે, કેટલું નુકસાન ખેડૂતોને? બહુ મોટું નુકસાનનો અંદાજ, કેમ કે જ્યાં લગી કાપણી થાય અને આ કાપણીમાં કેટલો પાક બગડી જવાનો છે એના પર સહકારી સંસ્થાઓમાં ગ્રેડિંગ મુજબ ભાવ મળતા હોય. હવે આ જે કપાઈને ડાંગર નાખેલું છે એમાં 100% ગ્રેડ બદલાઈ જવાનો છે, એને બીજો કે ત્રીજો જ વર્ગ, પહેલા વર્ગમાં ડાંગર જવાનું નથી. હવે ગ્રેડ વાઇઝ મણે 120 રૂપિયા જેવું નુકસાન થાય, તમે અંદાજ મૂકી શકો કે કેટલું એક વીંગામાં ઓછામાં ઓછું 3-4 હજાર રૂપિયાનું નુકસાન. આમ કાપણી રોપણી અને પાણીનો બધો ખર્ચ ગણે તો 10-12 હજાર રૂપિયા એ થાય. હવે ઉત્પાદનનો જે ભાવ મળે એમાં ખેડૂતને કંઈક મળવાની શક્યતા રહેતી નથી. એક વીંગામાં 10-12 હજારના નુકસાનની વાત છે. જયેશભાઈ જણાવો, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ જોડાયા છે. જયેશભાઈ, દક્ષિણ ગુજરાતની વાત કરો તો મુખ્ય પાક ડાંગર છે અને હવે જે વરસાદ વરસી રહ્યો છે, શું પરિસ્થિતિ ખેડૂતોની અને ખેતી પાકની? ખેડૂતોની સ્થિતિ દયાજનક થઈ છે. જે રીતનું ગ્લોબલ વોર્મિંગને કારણે સામાન્ય રીતે 1 ઓક્ટોબરે ચોમાસું વિદાય લેતું હોય છે દક્ષિણ ગુજરાતમાં. આજે તમે જોવો તો લગભગ ઓક્ટોબર એન્ડમાં પણ વરસાદ થઈ રહ્યો છે અને જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે વરસાદ પણ સારો હતો, ડાંગરનો પાક પણ ખૂબ જ સારો હતો. લગભગ 30 લાખ ગુણી ડાંગરનો પાક આવ્યો એવા અમારા અંદાજ હતા. પણ જે સ્થિતિ બનતી જાય છે અને છેલ્લા અઠવાડિયામાં જે રીતે વરસાદ થયો છે એના કારણે જે અમારો ડાંગરના પાક છે, ખાસ કરીને દાણાને બહુ મોટું નુકસાન થયું છે. અને જે કપાયેલું ડાંગર છે એ જે વરસાદ જે લાગ્યો છે એને કારણે ફૂગ આવી જવાની અને ક્વોલિટી જે એકદમ બળતર ક્વોલિટી થઈ જવાની સ્વાભાવિક છે કે ખેડૂતોને ઘણું મોટું નુકસાન થવાનું છે. અને મુખ્ય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સારો હોવાથી ખેડૂતો પાક વીમો પણ લેતા નથી, એટલે સ્વાભાવિક છે પાક વીમાનું કવચ પણ એને મળવાનું નથી. એટલે સરકારને અમારી વારંવારની વિનંતી છે, છેલ્લા 2 દિવસથી અમે વિનંતી કરી રહ્યા છીએ કે તાત્કાલિકનું સર્વે કરવામાં આવે. સર્વે કરાવીને જે રીતે મગફળીના કપાસના ખેડૂતોને મદદ થઈ રહી છે એ જ રીતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ મદદ થાય એવી અમારી સ્પષ્ટ ખેડૂત સમાજ માંગ કરી રહ્યો છે. ખેડૂત સમાજ સરકાર પાસે અપેક્ષા રાખી રહી છે. ખેડૂતને પૂછીશું,
કેટલા વીંઘામાં વાવેતર હતું, કેટલો ખર્ચો હતો અને હવે જે વરસાદ વરસ્યો છે કેટલું નુકસાન આપને થયું છે? અમારા ટોટલ 5 વીંઘામાં વાવેતર હતા, બધું મજૂરી ખાતર અને નિંદામણે બધું થઈને 70-80 હજારનો ખર્ચો હતો. આજે જે આપણે પરિસ્થિતિ જોઉં છો તે મુજબ હું જો તમને મારી રીતે બતાવું તો ડાંગર છે એમાં ટોટલી ભીનાશવાળો થઈ ગયો છે. આની ઉપર બીજો નવી કૂપરો ફૂટી જશે એટલે આ જે ડાંગરનો જે પાક છે એનો જે ગ્રેડ આવશે એટલે પહેલો તો આવશે જ નહીં, બીજો પણ શક્યતા નથી. જો ત્રીજો નંબર આવે તો 120-130 રૂપિયા જેવું જે છે તે એક પ્રતિ મણે ખોટ જાય એવી છે. એની સામે જો અમે ખાતરનો અને પાણીના પીવાનો જો ખર્ચો ગણીએ તો સામેથી અમારા પૈસા જાય છે, પ્લસ જે પશુઓને ખવડાવવા માટે આ જે પરારૂપી જે ઘાસ છે તે પણ કામ આવી શકે નથી. એટલે અમારી પાસ્ત એવી માંગ છે કે સરકારે ખેડૂતોના હિતમાં એક સર્વે કરાવવો જોઈએ અને તાત્કાલિક ધોરણે એમને સહાયરૂપ થવું જોઈએ. પ્લસ જે આ ચોમાસુ સત્રનું જે કંઈ રોટેશનનો પીવાનો ખર્ચો હોય તે પણ ટોટલી માફ કરવો જોઈએ. સરકાર પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે, આપ જણાવશો કે કેટલું નુકસાન થયું છે? ડાંગરમાં પણ નુકસાન છે, શાકભાજીમાં પણ નુકસાન છે, શું કહેશો? અમારા ખેડૂતોને એવું જણાવવાનું છે કે આ ડાંગરમાં તો ખરેખર 25% અમને મળ્યું છે, 75% તો અમને નુકસાન જ છે. હવે આપણે શાકભાજીની વાત કરીએ તો શાકભાજીની અંદર કાયમ વાદળી વાતાવરણ રહેવાથી જીવાત વધારે પડે છે. અમને જે શાકભાજીને જે ઉત્પાદન થવું જોઈએ તે પણ થયું નથી. તો સરકાર સામે અમારા એવું મંતવ્ય છે કે દક્ષિણ ગુજરાતની અંદર અમને કંઈક વળતર મળે એવી અમારી આશા છે. ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે. ફરી એકવાર જે ડાંગરનો જે પાક છે એ પાક આપને બતાવી દઉં, આ પાક કાપીને નાખ્યો છે, જમીન પર પડ્યો છે. આ જ પ્રકારના જે દ્રશ્યો છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. પાણી જે પડ્યું છે, વરસાદનું પાણી જે છે એનાથી જે દાણો છે એને તો નુકસાન થઈ જ રહ્યું છે, પરંતુ સાથે સાથે જે આ પરાળ કહેવાય છે, પૂરેત્યા કહેવાય છે, આ પશુઓને ખાવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. એટલે કહી શકાય કે ખેડૂતોને ડાંગરના પાકમાં તો નુકસાન છે, દાણામાં નુકસાન છે, સાથે સાથે આ પરાળ જે છે એના કહી શકાય કે એક વીંઘામાં 3,000 રૂપિયાનું આ જે ઘાસ છે એ થતું હોય છે ખેડૂતોને, પરંતુ પાણીના લીધે આ પરાળમાં પણ નુકસાન થયું છે. એટલે કહી શકાય ખેડૂતોને બેવડો માર પડ્યો છે. એક તરફ ડાંગરનો જે પાક છે એની ગુણવત્તા ઓછી થતાં પાકમાં હવે ભાવ જે છે એ એક મણ પર 120 રૂપિયા જેટલા ઓછો ભાવ ખેડૂતોને મળશે, સાથે સાથે એક વીંઘામાં 3,000 રૂપિયાનું પરાળની જે પૂરેત્યા છે એ પશુઓને ખાવા માટે થતો હોય છે એમાં પણ નુકસાન થઈ રહ્યું છે. કહી શકાય ખેડૂતોને ડબલ નુકસાન થઈ રહ્યું છે. સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે ખેડૂતને યોગ્ય વળતર મળે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 3 લાખ હેક્ટરથી વધુમાં જે વાવેતર થયું છે ડાંગરનું તેમાં ભયંકર નુકસાન થયું છે. ખેડૂતો ચિંતાગ્રસ્ત છે, સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જ્યાં દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે ડાંગરના પાકનું વાવેતર થાય છે અને તેમાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હાલ લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેતરમાં ડાંગરની કાપણી સમયે જ કમોસમી વરસાદ થતા ખેડૂતોને હાલ રોવાનો વારો આવ્યો છે. લગભગ 2 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું અને કમોસમી વરસાદને કારણે હાલ ડાંગરનું પાક ધોવાઈ ચૂક્યો છે. એક સિઝનમાં અંદાજે 250 કરોડની ડાંગર થાય છે, તેમાં હાલ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે.